चलो विद्यार्थी मित्रों, नमस्ते। हूँ नाकराणी अस्मिता। आजे आपणे धोरण 5 નું ગુજરાતી ભણવાના છીએ। આમાં આપણે પહેલો પાઠ જોઈ ગયા, ચબુતરો ચિત્ર પાઠ હતો। ત્યારબાદ પ્રાર્થના ગીત હતી, પર્વત તારા જોઈ ગયા। ત્યારબાદ હવે આપણે પાઠ 3 છે, બોધ કથા છે, મહેનતનો રોટલો। આ બોધ કથાનું નામ જોઈએ તો મહેનતનો રોટલો, જે આપણે મહેનત કરીને, જે કામ કરીને પૈસા મેળવીએ અને પછી જે આપણે ખાઈએ રોટલો, જે અનાજ લઈને, તો એ મહેનતનો રોટલો છે, એ આપણને વધારે સારો લાગે છે। એમના લેખક છે પન્નાલાલ પટેલ। હવે પન્નાલાલ પટેલનું આખું નામ છે પન્નાલાલ નાનાલાલ પટેલ, બરાબર। એમના પરિચયની વાત કરીએ તો એમનો જન્મ 1907 મે 1912 ના રોજ માંડલી ગામમાં, જે જિલ્લો ડુંગરપુર અને રાજસ્થાનમાં રાજ્ય છે, રાજસ્થાનની અંદર ડુંગરપુર જિલ્લાના માંડલી ગામમાં એમનો જન્મ 7 મે 1912 ના રોજ થયો હતો। ત્યારબાદ એમનું મૃત્યુ ક્યારે થયું, તો કે 6 એપ્રિલ 1989। પન્નાલાલ પટેલ વૃદ્ધની થયા કે લગભગ 75-77 વર્ષની ઉંમરે એમનું મૃત્યુ થયું હતું, જે અમદાવાદની અંદર જે મૃત્યુ પામ્યા। એમનો અભ્યાસની વાત કરીએ તો એણે શું અભ્યાસ કર્યો હતો, તો કે ઈડરમાં એમણે અંગ્રેજી ધોરણમાં, અંગ્રેજીમાં 4 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો। એમણે વ્યવસાય શું કર્યો, તો કે એ બાળ સાહિત્ય, નાટક, આત્મકથા, નવલકથા, ટૂંકી વાર્તા, લેખક વગેરેમાં એમનું મહત્વનું પ્રદાન હતું। ત્યારબાદ એમણે નોંધપાત્ર કાર્યો ક્યાં કર્યા, તો કે નોંધપાત્ર કામોની અંદર એમણે માનવીની ભવાઈ છે, મળેલા જીવ છે, આ બધી એમણે નોંધપાત્ર, જે આપણા જીવનની અંદર નોંધ કરી જાય એવા પાત્રો છે, એમણે લખ્યા છે। એમના જીવનસાથી છે, એમનું નામ છે વાલીબેન, જીવનસાથી એટલે એમના ધર્મપત્નીનું નામ છે વાલીબહેન। તો આ પન્નાલાલ પટેલ, જે પાઠના લેખક છે, એમનો પરિચય આપણે જોયો। હવે આપણે આ બોધ કથા છે એનું પ્રસ્તાવનાની અંદર જોઈએ, તો કે આ બોધ કથામાં શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો મહિમા કરવામાં આવ્યો છે। મોચી ભગત મફતનું સ્વીકારવાની સ્પષ્ટ ના પાડે છે। આ મોચી ભગત દ્વારા આપણને શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો બોધ મળે છે। આ બોધ કથામાં શ્રમ એટલે મહેનત, સ્વાશ્રય એટલે આપણી જાત મહેનત, અને પ્રામાણિકતા એટલે ઈમાનદારી, ઈમાનદારીથી કામ કરવાની આપણને આની અંદર મહિમા સમજાવવામાં આવ્યો છે। આમાં એક મોચી ભગત છે, એ મોચી ચપ્પલ સીવવાનું કામ, જોડા છે, પગરખા સીવવાનું કામ કરે છે, પણ એ મહેનત મફતનું સ્વીકારવાની સ્પષ્ટ ના પાડે છે। એટલે કે આ પાઠની અંદર મોચી ભગત દ્વારા આપણને મહેનત, પ્રામાણિકતા અને સ્વાશ્રય, શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો બોધ મળે છે। તો આપણે આ પાઠને પઠન કરતા જઈએ અને સમજતા જઈએ। ચલો, કાશીનગરીમાં એક મોશી ભગત રહેતો હતો। તે બહુ પ્રામાણિક હતો, સંતોષી પણ એટલો જ। એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યા, મોચી ભગત, મારા પગના પગરખાનું શું પડે? જો, કાશીનગરી એક ગામ હતું,
કાશી નગરીમાં એક મોચી રહેતા હતા. એ ખૂબ જ પ્રામાણિકતા એટલે કે ઈમાનદાર હતા, સંતોષી પણ એટલા કે જે આપે એટલામાં એ સંતોષ માની લેતા. એકવાર એક સાધુ આવે છે એમની પાસે, એક સાધુ જો આપણને ચિત્રમાં પણ દેખાય છે, એક સાધુ આવે છે. એ મોચીને પૂછવા લાગે કે મોચી ભગત, મારા પગના પગરખાનું શું પડે? એટલે કે છે કે મારે મારા પગરખા સીવવા હોય તો એમની કિંમત શું એમ? એટલે મોચીએ કહ્યું, મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. કે છે મારે જોડા લેવા છે તો એનું એક એ પગરખાનું શું પડે, એટલે કે એનું શું કિંમત થાય? તો મોચીએ કહ્યું કે મારી પાસે સીવેલા તૈયાર નથી મહારાજ. એટલે એ જે સાધુ આવે છે એને એવું કહે છે કે મારી પાસે તૈયાર જોડા ચપ્પલ પડ્યા નથી. સાધુ કહે, મોચી ભગત, સાધુ કહે, સીવી દો તો શું લો? એ કહે છે કે તૈયાર ના હોય તો તમે સીવી આપો, તો નવા તૈયાર કરી આપો તો એનું તમે શું લ્યો? મોચીએ કહ્યું 1.5 રૂપિયો. જુઓ કેટલો, 1.5 રૂપિયો એટલે 1 રૂપિયો ને 50 પૈસા. કેટલા? 1 રૂપિયો ને 50 પૈસા એટલે 1.5 રૂપિયો. સાધુને નવાઈ લાગી, નવાઈ લાગી એટલે એને આશ્ચર્ય થયું કે 1.5 રૂપિયામાં ચપ્પલ તમને નવાઈ લાગી છે ને? આ શબ્દ સાંભળી કે 1.5 રૂપિયામાં ચપ્પલ આપણે માર્કેટમાં દુકાનમાં લેવા જઈએ છીએ તો આપણને 1.5 રૂપિયામાં કોઈ ચપ્પલ આપે ના આપે. પણ આ મોચી ભગત છે એ ખૂબ જ પ્રામાણિક હતા. સાધુને નવાઈ લાગી. બીજાઓએ 2 રૂપિયા દેખાડ્યા હતા, પછી ઘટાડીને 1.5 રૂપિયા સુધી આવ્યા હતા. શું કીધું? જો બીજાઓએ 2 રૂપિયા દેખાડ્યા હતા, પછી ઘટાડીને 1.5 રૂપિયા કર્યા. પણ આ તો મૂળમાં જે 1.5 રૂપિયો કહ્યો. સાધુએ પૂછ્યું, 1.5 તો કહેવાનો પણ લેવાના કેટલા? જો એ સાધુ જ્યારે ત્યાં ઊભા હતા ત્યારે બીજા ચપ્પલ સીવડાવવા, પગરખા સીવડાવવા માટે આવે છે ત્યારે એને 2 રૂપિયા દેખાડ્યા હતા, બરાબર. પછી ઘટાડીને 1.5 રૂપિયો કર્યો. એટલે પેલા ભાઈએ 2 રૂપિયા કીધા એટલે ઘટાડીને 50 પૈસા ઓછા કરી 1.5 રૂપિયા કીધા. એટલે આ તો મૂળમાં જે 1.5 રૂપિયો કહ્યો છે એટલે મોચીને એમ કહ્યું, લાવને કે અમને હું કહું કે મૂળમાં જ 1.5 રૂપિયો કીધો છે તો હવે કે આના કેટલા ઓછા લેવાના. મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યું. તેણે કહ્યું કે જે કહેવાના એ લેવાના મહારાજ. જો મોચી છે એ સાધુ સામે જોઈને હસવા લાગ્યો અને કહે છે કે જે કીધું છે એટલા જ લેવાના છે મહારાજ. આપની ઈચ્છા હોય તો બનાવો, કે તમારી ઈચ્છા હોય, તમારે એમ મનમાં એમ થતું મારે બનાવવા છે તો એ કે હું બનાવી આપું. સાધુએ કહ્યું, અચ્છા બનાવો, ક્યારે આપશો? કે સારું. સાધુ કહે છે કે સારું બનાવો, ક્યારે આપશો? મોચી બોલ્યો, પરમ દિવસે આ વખતે. એટલે મોચી બોલે છે કે આજની કાલેના પછીના દિવસે આના આ સમયે આવજો. સાધુ કહે, જરૂર હો, મારે પરમ દિવસે સાંજે જવું છે માટે ઢીલ ન થાય. સાધુ કહે કે જરૂર હો એટલે કે પાકું કરી આપજો, એમ મારે કે પરમ દિવસે સાંજે જવું છે માટે ઢીલ ન થાય. એટલે ઢીલ ન થવી એટલે કે જેને કહેવાય ને વસ્તુ કામમાં ઢીલ કરવી નહીં. મોચી કહે, જાઓ કે ન જાઓ, પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે. મોચી કહે, તમારે જવાનું હોય કે ન જવાનું, પણ પરમ દિવસે તમને આ સમયે જરૂર ને જરૂર મળી જશે. પણ સાધુને મોચીના વાયદામાં જરા પણ વિશ્વાસ ન હતો. જો સાધુને છે મોચી જે વાયદો આપ્યો હતો ને, વાયદો એટલે કે એમને મુદત આપી હતી ને કે આ સમયે તમે આટલા દિવસમાં આ સમયે લઈ જાજો, પણ સાધુને એના ઉપર વિશ્વાસ હતો નહીં. બીજા દિવસે વળી એણે, જો શું કહે છે, બીજા દિવસે વળી એણે મોચીને ત્યાં આટો માર્યો. શું કર્યું? આટો માર્યો એટલે કે ફરીવાર ત્યાં આવે છે. બીજા દિવસે એણે કીધું તું ત્રીજા દિવસે આવવાનું, પણ આ બીજા દિવસે ત્યાં આટો મારે છે.
મોચીએ પૂછ્યું. મોચીને પૂછ્યું, મોચી ભગત કેટલે આવ્યું આપણું કામ? જો એ કહે છે મોચી ભગત કે ચપ્પલ પગરખા સીવવાનું કામ કેટલે પહોંચ્યું. મોચીએ કહ્યું, બેફિકર રહો, મહારાજ વાયદો નહીં ચૂકું. શું કે મોચી કહે છે કે બેફિકર રહો એટલે કે તમે ચિંતા ના કરો, મહારાજ કે તમારો વાયદો જે મુદત આપેલી છે એ હું ક્યાં હું ચૂકીશ નહીં. તેમ છતાં સાધુને શાંતિ ન મળી, નિરાશ ના થઈ. ત્રીજા દિવસે સવારમાં વળી સાધુને વિચાર આવ્યો, લાવને જરા મોચીને ત્યાં આટો મારો, એટલે કે ફરીથી હું ત્યાં એમને મોચીને ત્યાં જાઉં. પણ આ વખતે તો મોચીને સાધુની કિંમત કરી. તેણે કહ્યું, મહારાજ તમને માણસ પારખતા આવડતું નથી. પણ આ વખતે તો મોચીએ સાધુની કિંમત કરી. જો મોચીએ સાધુની કિંમત કરી એટલે તેણે કહ્યું, મહારાજ તમને માણસ પારખતા આવડતું નથી. શું કહે છે? આ વખતે મોચીએ સાધુની કિંમત કરી અને કહ્યું, મહારાજ તમને કે માણસને ઓળખતા આવડતું નથી. આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો, કે તમને એવું જ લાગે કે આખી દુનિયા જૂઠું બોલે છે. નાહક શું કામ ધક્કા ખાઓ છો? નાહક એટલે કે અમસ્થા કારણ વગરના શું કામ તમે વારંવાર કે ધક્કા ખાવા આવો છો, કે સાંજે આવજો, કે જાઓ તમે સાંજે આવીને તમારા પગરખા લઈ જાજો. સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખા બિલકુલ તૈયાર હતા. જો સાંજે સમયે સાધુ આવે છે ત્યારે પગરખા છે બિલકુલ, એટલે પૂરે આખા પગરખા છે એકદમ કમ્પ્લીટ તૈયાર હતા. આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખુશ થયા. તે સમજી ગયા કે મોચી સાચુકલો છે. જો એ મોચી ઉપર ખુશ થાય છે અને એને સમજી જાય છે અને કહે છે કે મોચી સાચુકલો છે, ખરેખરો ભગત છે, કદી જૂઠું બોલતો નથી, એટલે ખોટું ક્યારે બોલતો નથી. જો આપણે એટલી વાર્તા સમજાય એમાં આપણને એ ખબર પડી કે મોચી છે એ કેવો છે, શ્રમ સ્વાશ્રય અને પ્રામાણિકતા છે, એટલે ઈમાનદારીથી કામ કરવા વાળો છે. એટલે એને જો સાધુ કોઈ ભગત આવી સાધુ આવી એમને એમની પરીક્ષા લે છે તો પણ એમની પરીક્ષામાં પાસ થઈ જાય છે. આગળનું, સાધુએ તેને 2 રૂપિયા આપ્યા. મોચી પાસે છૂટા પૈસા ન હતા, તે પૈસા લઈને ઊભો થયો. સાધુએ તેને કેટલા રૂપિયા આપ્યા? 2 રૂપિયા. મોચી પાસે છૂટા પૈસા હતા નહીં અને તે પૈસા લઈને ઊભો થાય છે. બરાબર, આપણે અહીંયા સુધી રાખીએ આ પાઠ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનો પાઠ સમજીશું, ભણીશું. તમારે લોકોએ આગળ પાઠ આપેલો છે, આગળનો પાઠ છે તમારે વાંચવાનો છે. બરાબર, આ પાઠ બહુ મોટો છે એટલે આપણે આમાં બધાએ પહેલાં વાંચતા જજો આગળ, એટલે મજા આવશે તમને સમજવાની એકવાર તમે વાંચેલો હશે તો. ઓકે, એટલે નેક્સ્ટ લેક્ચરમાં એક પેજ વાંચી અને સમજીને તૈયાર રાખજો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અસ્તુ.